જુઓ કે અહીં થોડા સફરજન અને નારંગીઓ છે અને આપણે એ શોધવાનું છે કે અહીં સફરજન અને નારંગીનો ગુણોત્તર શું છે. સફરજન અને નારંગીનો ગુણોત્તર શું છે? આ બાબતને વધુ સ્પષ્ટતાથી સમજાવું કે ગુણોત્તર એ બે અલગ અલગ વસ્તુઓના જથ્થા વચ્ચેનો સંબંધ દર્શાવે છે. તેને આપણે જુદી જુદી રીતે સમજી શકીએ. આપણે સફરજનની સંખ્યા ગણીએ, 1, 2, 3, 4, 5, 6. આમ 6 સફરજન છે અને આપણે કહી શકીએ કે ગુણોત્તર થશે 6 જેમ. હવે આપણી પાસે કેટલી નારંગીઓ છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. આમ 6 જેમ 9. સફરજન અને નારંગીઓ વચ્ચેનો ગુણોત્તર છે 6 જેમ 9. તેને આ રીતે પણ લખી શકાય, 6 જેમ 9. વચ્ચે જેમ શબ્દ લખવાને બદલે તમે તેને આ સંકેત વડે પણ દર્શાવી શકો. પણ અહીં ગુણોત્તરની સમજ પૂરી થતી નથી. ગુણોત્તર એટલે આપણે એ દર્શાવવાનું છે કે અમુક ચોક્કસ સંખ્યાની નારંગીઓ માટે કેટલા સફરજન છે. તે વિશે વિચારીએ તો આ સંખ્યાનું અતિ સંક્ષિપ્ત રૂપ મેળવવું પડે. 6 અને 9 એ બંને 3 વડે વિભાજ્ય છે. હવે જેમ આપણે અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ મેળવીએ છીએ તે જ રીતે ગુણોત્તરનું પણ અતિ સંક્ષિપ્ત રૂપ મળે. આમ જો હવે 6 અને 9 ને 3 વડે ભાગીએ તો 6 ભાગ્યા 3 = 2 અને 9 ભાગ્યા 3 = 3. માટે આપણે એમ કહી શકીએ કે સફરજન અને નારંગીનો ગુણોત્તર 2:3 છે. અને જો આ રીતે લખવું હોય તો 2:3 પણ દર્શાવી શકાય. શું તે બરાબર છે? જુઓ, અહીં આપણે દરેકને 3 સમૂહમાં વિભાજિત કર્યા છે. માટે એક રીતે વિચારીએ તો જો આ દરેક કુલ વસ્તુઓને 3 ભાગમાં વહેંચીએ તો જુઓ, આ એક સમૂહ, આ બીજો સમૂહ અને આ ત્રીજો સમૂહ, 3 એક સરખા ભાગ અથવા સમૂહ. અને આપણે જોઈ શકીએ છીએ કે આ દરેક સમૂહમાં દર 2 સફરજન માટે આપણી પાસે 3 નારંગીઓ છે. 2 સફરજન માટે 3 નારંગી, અહીં પણ 2 સફરજન માટે 3 નારંગી. આમ ફરી વખત સફરજન અને નારંગી વચ્ચેનો ગુણોત્તર મળે 2 સફરજન માટે 3 નારંગી. હવે બીજી રીતે વિચારીએ, ફરી ગુણોત્તર શું છે તે સમજીએ. અહીં લખીએ નારંગી અને સફરજનનો ગુણોત્તર. જુઓ, ઉપર આપણે લખ્યું હતું સફરજન અને નારંગીનો ગુણોત્તર જે મળ્યું 6:9 અથવા 2:3, અને અહીં આપણે કહીએ છીએ નારંગી અને સફરજનનો ગુણોત્તર. આમ આ બંનેને આપણે ફેરવીને લખ્યું છે. માટે તેના આંકડા પણ ફેરવીને લખીએ. અહીં આપણી પાસે 9 નારંગીઓ છે દર 6 સફરજન માટે. માટે કહી શકાય કે ગુણોત્તર મળે 9:6. અથવા જો સાદુરૂપ આપીએ તો બંનેને 3 વડે ભાગીએ. આમ દર 3 નારંગીએ આપણને મળે 2 સફરજન. જુઓ કે અહીં ઉપર પણ તેમ જ છે. પણ જ્યારે સફરજન અને નારંગી વચ્ચેના ગુણોત્તરની વાત હતી તો તે મળ્યું 6:9. 6 સફરજન દર 9 નારંગી માટે. અને અહીં જ્યારે નારંગી અને સફરજનના ગુણોત્તરની વાત છે તો તે મળે છે 9:6. 9 નારંગી દર 6 સફરજન માટે. અથવા કહી શકાય કે 3 નારંગીએ 2 સફરજન.